નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં બ્રહ્માનંદ વિદ્યાપીઠ ચાપરડા ફરી એક વખત આપણે આવકાર છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર આપણે કઈ વખત અમને વાત કરી દઉં કે આપણે અત્યારે ચેપ્ટર નંબર 6 ત્રિકોણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના ભાગની અંદર ત્રિકોણ વિશેની જે પ્રાથમિક બાબતો હતી એની વ્યાખ્યા હું પ્રકારો પાછળ આધારે થોડા આધારે વગેરે બાબતો આપણે મેળવી લીધી છે. લાસ્ટમાં આપણે વિદ્યાર્થી મિત્રો જે ટોપિક મેળવ્યા હતા એ હતો સમૃદ્ધતા અને એકરૂપતા. એમાં એકરૂપ કોને કહેવાય અને સમૃદ્ધ કોને કહેવાય એના વિશે આપણે માહિતી અહીંયા મેળવી છે. હવે આજે આપણે આગળ વધીએ છીએ સમૃદ્ધતા અને ત્રિકોણની સમૃદ્ધતા કોને કહેવાય તો એના વિશે ખાસ રીતે ધ્યાનમાં રાખીએ કે ત્રિકોણની સમૃદ્ધતા કોને કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પ્રમેયો આપણને આપેલા એ પ્રમેયો યાદ રાખવાના ખાસ અને એ પ્રમેયો પરથી કેવી રીતના આપણે આગળ વધી શકીએ તે વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રમેય 6.1 કે જેમાં આપણને શું કહેવા માંગે છે અને એ મુજબ આપણને ઘણા બધા દાખલા કરવામાં આપણને મદદ મળી શકે તો એ ખાસ તકેદારી રાખવાની છે. કે પ્રમેય 6.1 મારા કોઈ થિયોરી શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા કોઈ એક બાજુને સમાંતર હોય તેવી રેખા ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે બાકીની બંને બાજુ ડીમાં આ ધ્યાનમાં રાખો કે
બાકીની બંને બાજુ બોલે છે ને જો આ BCCL ની કઈ બાજુ બોલે છે એ બી એ સી એ બે બાજુ બોલે છે ને છે ને જો CD છે એ BC ને સમાંતર છે અને એ ની કે સી માં છે ને અને AC ને ક્યાં છે ને ડી માં જો આમ હોય તો શું કરે કે બાકીની જેને છે ને તે બાજુઓનો સરખાગુણ પ્રમાણમાં વિભાજન કરો આ બાજુઓનું છે એ બી ના બે ભાગ પાડે છે AC ના પર બે ભાગ પાડે છે કે જો સરખા પ્રમાણમાં વિભાજન કરે તો આપણે કેવી રીતે
વિદ્યાર્થી મિત્રો, યોગ પ્રમાણ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. અહીં આપણને આપેલું છે ત્રિકોણ એબીસી. ઉદાહરણ નંબર એક ની અંદર આપેલું છે, ઉદાહરણ નંબર એક કે ત્રિકોણ એબીસી માં એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છે. તો ધ્યાનમાં રાખજો, આ રીતે આપણે છે ડી. વિદ્યાર્થી મિત્રો, ખાતરી રાખજો કે ત્રિકોણ આપણે સાબિત કરીએ છીએ યોગ પ્રમાણે. સાબિત કરીએ છીએ યોગ પ્રમાણે, એટલે કે બંને બાજુથી આપણે એક ઉમેરીએ તો એને યોગ પ્રમાણ કહેવાય. પણ કેવી રીતના એને યોગ પ્રમાણ એ બધું. તો અહીંયા આપણે ત્રિકોણ એબીસી છે, એના ઉપર
બધું પી છે ક્યાં છે? એસી ઉપર. મતલબ કે એપી અને એસી નું વિભાજન કરે. કોનું વિભાજન કરે છે? એપી અને એસી નું વિભાજન કરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાબિત શું કરવાનું છે? અહીંયા આપણે કીધું છે સાધ્ય. સાધ્ય એટલે જે આપણે મેળવવાનું છે એ છે એડી ના છેદમાં એબી એની મળી જ નહીં, તો એના માટે
કોઈ એક બાજુ
વિદ્યાર્થી મિત્રો 6.2 ની અંદર એક આકૃતિ આપેલી છે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આકૃતિ બંને આપેલી છે, સાથે સાથે એક વસ્તુનો ઉલ્લેખ કરેલો છે, બંને આકૃતિઓ ખાસ ધ્યાન, બંને આકૃતિઓમાં બીઈ સમાંતર બીસી છે. વિદ્યાર્થી મિત્રો ક્લાસ જુઓ શું આપેલું છે, બીઈ સમાંતર બીસી છે. શું મેળવ્યું કે બંને આકૃતિ એકમાં ઈસી શોધો અને બે માં એટી મેળવો. અહીંયા આપણે શું મેળવવાનું છે, આકૃતિ એકની અંદર ઈસી શોધો, આકૃતિ બે માં શું મેળવવાનું છે, એડી શોધો. વિદ્યાર્થી મિત્રો આપણે સાહિત્ય અને બંનેની ગણતરી કરીએ, એ પહેલા બંનેની ગણતરીઓ દર્શાવીએ એ પહેલા ફરી વખત 6.1 પ્રવૃત્તિ કરવા માંગીશું. અહીંયા શું ઈસી બરાબર 3 / 1.5
વિદ્યાર્થી મિત્રો, એક આપણે પોઈન્ટ વાળા દાખલાઓના ભાગાકારની જો કોઈ તકલીફ થતી હોય, આપણે ધ્યાનમાં રાખવા માટે ધોરણ 10 ની અંદર કેલ્ક્યુલેટર યુઝ કરી શકતા પરીક્ષામાં, તો આના માટે શું કરી શકે? અહીંયા તરીકે આપણે હાથ માંથી પાછળ લઈ કે ત્રણ ભાઈના નોટ છે, ત્રણ ભાઈના કેટલા છે નોટ, મતલબ કે જવાબ બે આવે છે, જવાબ કેટલો આવે છે બે, ત્રણ ને નોટ નોટ ભાગવાના, નોટ ને નોટ ત્રણ થઈ જશે. ભાગાકાર કરવા માટે કેવી રીતના કરવા? અહીંયા પોઈન્ટ ક્યાં છે? એક પોઈન્ટ, પોઈન્ટ પછી કેટલા આપણા છે? એક, મતલબ કે આપણે પૂર્ણાંક મેળવવો હોય એ દશાંશ ચિહ્ન નથી, કે મારે દશાંશ સ્વરૂપ છે. 1.5 નું શું સ્વરૂપ છે? દશાંશ ચિહ્ન છે. તો યાદ રાખો અને તમે આમ કરી શકો વિદ્યાર્થી મિત્રો, ઈસી બરાબર 1.5 છે તો પોઈન્ટ કાંટા કેટલા બની જાય? 15 બની જાય. પોઈન્ટ કાંટા કેટલા બની જાય? 15. તો 15 ક્યારે બને? 15 ક્યાં છે? કે છેદમાં. તો ઉપર 10 મૂકી દેવા, કેટલા મૂકી દેવાના? 10. વિદ્યાર્થી મિત્રો આમ થાય કે 3 × 10 ના છેદમાં 15. આ એક 1.5 નું પોઈન્ટ કાઢ્યો ને એટલે ઉપર પહોંચ્યો, 10 ના છેદમાં 15 હોય તો જવાબ 1.5 વડે 3 ના છેદ થાય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ઈસી બરાબર 30 ના છેદમાં 15, 15 × 30 આપણે આમ કહી શકીએ ઈસી બરાબર 2. અને મેં પહેલાં કીધું કે ડોટ ને ડોટ થાય થાય એ રીતના પણ પ્રાપ્ત થશે. બીજા વિકલ્પ એ એક આપણને મળી ગયું ઈસી બરાબર કેટલા છે? 2. નંબર 2 વધી છે એ 18 તેરી ચોપન.
P = 3.9 P =
EQ બરાબર 3 EQ અહીંયા EQ બરાબર 3 EF 3/6 EF 3/6 અને FR 1/4 છે. તો સાબિત કરો કે EF સમાંતર QR છે. હવે ક્યારે સમાંતર થાય? કે જો ગુણોત્તર વિભાજકનું વિભાજન સરખું થાય તો એ સમાંતર છે, સરખું ન થાય તો સમાંતર નથી. તો અહીંયા ભાગ પાડો તો આ ગુણોત્તર વિભાજન સરખું હોય, ગુણોત્તર વિભાજન કેવું હોય?
એક ના છે એક આ આ પ્રમેય 6.1 આમ થવું જોઈએ પણ આપણે ચકાસીએ છીએ કે કેટલું માપ છે કે નહીં તો p e નું માપ કેટલું હોય તો 4 આવે છે 4 ના છેદમાં e નું કેટલું 4.5 p f નું માપ કેટલું 8 f r કેટલું 9 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 ના છેદમાં 9 છે બરોબર છે 4 ના છેદમાં 4.5 છે આપણે ગણતરી કરવી પડશે તો આપણે કરીએ 4 ગુણ્યા 10 ના છેદમાં 45 પ્રમેય 6.1 નો ઉપયોગ ગુણોત્તરના વિભાજન સુલભતાની શરતો સાથે દાખલા ગણીશું. ધન્યવાદ.